માં બોડેલીમાં નકલી ઓફિસ બનાવી અસલી કૌભાંડ કરવાનો મામલો. સંદીપ રાજપૂત અને અબુ બકરની તપાસમાં અનેક મોટા ખુલાસા થયા છે. મૂળસર ગામ પાસેના વ્રજ કોમ્પ્લેક્સમાં નકલી ઓફિસ ચલાવતા હતા. પોલીસે બોડેલીની નકલી ઓફિસમાંથી નકલી દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. અબુ બકર 2007થી સરકારી કોન્ટ્રાક્ટનું કામ કરતો હતો. સંદીપ રાજપૂતે બીકોમ સુધીનો અભ્યાસ કરેલો છે. તત્કાલીન પ્રાયોજન અધિકારી વીસી ગામિત અને આરજે જાડેજાના નામ પણ સામે આવ્યા છે. આ બંને અધિકારીની સંડોવણી છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવશે. કોટક મહિન્દ્રા બેંકના અકાઉન્ટને સીઝ કરવામાં આવ્યો છે. બેંક અકાઉન્ટમાંથી કોના પૈસા ટ્રાન્સફર કર્યા છે તે તપાસ તેજ કરાઈ છે. સંદીપ રાજપૂતની પૂછપરછમાં ખ્યાલ આવ્યું કે સંદીપ રાજપૂતને અબુ બકર સૈયદે વોટ્સઅપ મારફતે એના કરેલા કામ બાબતની તમામ માહિતી મોકલી હતી, જેના આધારે સંદીપ રાજપૂતનું નિવેદન અને એ બંનેની વોટ્સઅપ ચેટના આધારે અબુ બકર સૈયદની પણ ધરપકડ કરવામાં આવી. કુલ 4,14,00,000 રૂપિયાના વિકાસના 93 કામો પ્રાયોજના વહીવટદારની અધિકારી કચેરીમાં આ લોકોએ કરાવી લીધા હતા, અને જેમાં એ લોકોના ખાતામાં, એ બંને ઈસમોના ખાતામાં એના રૂપિયા પણ જમા થયા હતા. એ લોકોના 14 દિવસના રિમાન્ડ અમારા તરફથી નામદાર કોર્ટ તરફથી પાસે માંગવામાં આવ્યા હતા. નામદાર કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ મામલાની ગંભીરતા અમને લાગતા, કેમ કે આ એક કચેરી સિવાય બીજી કઈ સરકારી કચેરીમાં આ લોકોએ આવા કોઈ પ્રકારના કામ કર્યા છે કે નહીં તે જાણવા માટે અમારા તરફથી આ બાબતે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ની રચના કરવામાં આવી, જેમાં અધ્યક્ષ અમે પોતે છીએ, અમારા સાથી DYSP, તપાસ કરતા અધિકારી અરુણ પરમાર અને અમારા બીજા 3 સબ ઇન્સ્પેક્ટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાલથી સીટની રચના કરી દેવામાં આવી છે અને હવે આ સીટ હેઠળ સમગ્ર તપાસનું સુપરવિઝન અને ઇન્વેસ્ટિગેશન ચલાવવામાં આવશે. સુરતમાં ખાનગી બસ માલિકોએ ભાડામાં વધારો કર્યો છે. રત્ન કલાકારોએ જિલ્લા કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપીને રજૂઆત કરી. ખાનગી બસ માલિકો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી. તકવાદી ખાનગી બસ માલિકો સામે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ, ખાનગી બસ માલિકોએ ભાડું ડબલ કર્યું હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે સુરતમાં દિવાળી દરમિયાન મોટી સંખ્યામાં રત્નકલાકારો સૌરાષ્ટ્ર જતા હોય છે અને આ જ સમયે ખાનગી બસ માલિકોએ ભાડું ડબલ કરતા હાલ તો તમામ લોકોને મુશ્કેલી પડી રહી છે. હીરા ઉદ્યોગની અંદર ખૂબ જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. અસંખ્ય કારીગરો બેરોજગાર બન્યા છે. એની અંદર અત્યારે હીરા ઉદ્યોગમાં દિવાળીનું વેકેશન છે, તો દિવાળીના વેકેશન દરમિયાન લાખોની સંખ્યામાં રત્નકલાકારો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની તરફ જઈ રહ્યા છે, ત્યારે ખાનગી ટ્રાવેલર્સો દ્વારા ડબલ ભાડા લેવામાં આવે છે. કે જે ભાઈ દાખલા તરીકે 700 રૂપિયા હોય ત્યાં 1400 રૂપિયા લેખે એક સીટના લેવામાં આવે છે. તો આના માટે અમે આજે કલેક્ટર સાહેબની કચેરીએ આવ્યા છીએ અને વિનંતી કરવા આવ્યા છીએ કે જે કોઈ આ ભાડાની લૂંટ ચલાવે છે ખાનગી ટ્રાવેલર્સોની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને એની ઉપર અંકુશ લખવામાં આવે અને એક નિર્ધારિત ભાડું નક્કી કરવામાં આવે, જેથી કરી રત્ન કલાકારોને મંદીના માર્ગની અંદર આ સહન કરવું ના પડે. સુરતમાં VNSU ની